કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે આપણે આ વિડીયોમાં ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજીનું પ્રકરણ નંબર બળ અને ગતિના નિયમો વિશે અભ્યાસ કરીશું. આગળના વિડીયોમાં આપણે ગેલિનિયમ અને ગતિનો પહેલો નિયમ જોયો હતો. પહેલો નિયમ હતો, જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લગાડવામાં આવે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં અને ગતિમાન અવસ્થામાં હોય તો ગતિમાન અવસ્થામાં રહે છે. બીજી રીતે કહીએ તો પદાર્થ પોતાની અવસ્થા બદલવાનો શું કરે છે, વિરોધ કરે છે, જેને આપણે હું કહી શકીએ ન્યૂટન, એટલે કે ન્યૂટનના ગતિના પહેલા નિયમને જડત્વનો નિયમ પણ કહી શકાય છે, જે આપણે આગળના વિડીયોમાં સમજ્યા હતા. અહીંયા આપણે પ્રવૃત્તિ દ્વારા જડત્વનો નિયમ સમજીએ તો કે પ્રવૃત્તિ નંબર 9.1. તો આકૃતિ 9.6 માં દર્શાવ્યા અનુસાર કેરમની એક સરખી કુકરીઓને એક ઉપર એક એમ ગોઠવી થપ્પી બનાવો. અન્ય એક કુકરી અથવા તો સ્ટ્રાઇકરને પોતાની આંગળીઓની મદદથી ક્ષમક્ષિતિજ દિશામાં ફટકારી થપ્પીની સૌથી નીચેની કુકરી જોડે અથડાવો. જો તમે કુકરીને પૂરતી તીક્ષ્ણતાથી અથડાવશો તો જોઈ શકશો કે ફક્ત નીચેવાળી કુકરીના બહાર આવી જાય છે, બાકીની કુકરીઓ પોતાની થપ્પીની થપ્પી બદલાયા વગર જડત્વના કારણે અધો દિશામાં આવી જાય છે. અધો દિશામાં એટલે નીચેની દિશામાં, એટલે કે નીચે આવી જાય છે. શું કીધું તો એક સરખી કુકરીઓની થપ્પી કરો. સ્ટ્રાઇકરની મદદથી નીચે રહેલી કુકરીને ક્ષમક્ષિત એટલે સીધી દિશામાં તીક્ષ્ણ એટલે કે ઝડપથી બળ લગાડવાનું છે, ઝડપથી સ્ટ્રાઇકરને મારવાનું છે, જેના કારણે નીચે રહેલી કુકરી સાથે સ્ટ્રાઇકર અથડાય છે અને નીચેની કુકરી ઉપર હું લાગશે બળ. હવે બાકી રહેલી કુકરી શું થશે, પોતાના જડત્વના કારણે અધો દિશામાં એટલે કે થોડીક નીચે આવી જશે. ખબર છે, પહેલી કુકરી જતી રહી એટલે બાકીની કુકરીઓ ક્યાં આવે, નીચેની દિશામાં ગતિ કરે છે. બીજું એક આવું જડત્વનો નિયમ જોયું તો આમાં હોય તેવું કે ઉપરની કુકરીઓ જડત્વના કારણે ગતિ કરવાનો કર્યો વિરોધ. પોતે કેવી સ્થિતિમાં, તો કે સ્થિર સ્થિતિમાં જ રહેવાનો પ્રયત્ન કર્યો. ઉપરની બધી કુકરીઓ શું કર્યો, તો કે જડત્વના કારણે શું થઈ ગયું, તો કે પોતાની સ્થિતિ એટલે કે સ્થિર સ્થિતિ જાળવી રાખી. પ્રવૃત્તિ નંબર 9.2. આકૃતિ 9.7 દર્શાવ્યા પ્રમાણે કાચના એક ખાલી ગ્લાસ પર કડક પત્તાને મૂકી તેની પર એક 5 રૂપિયાનો સિક્કો મૂકો. પત્તાને આંગળી વડે ક્ષમક્ષિતિજ દિશામાં ધક્કો મારો. જો આપણે આ ક્રિયા ઝડપથી કરીશું તો પત્તું બહાર તરફ ફેંકાઈ જશે. જ્યારે સિક્કો પોતાના જડત્વના કારણે નીચેની તરફ ગતિ કરી ગ્લાસમાં પડી જાય છે, પત્તું ખસવા છતાં પણ સિક્કો જડત્વના કારણે પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. શું કીધું કે ખાલી ગ્લાસ લો, એક કડક પત્તું લેવાનું છે જે વળી જાય નહીં તેવું, તેની ઉપર 5 રૂપિયાનો સિક્કો મૂકો. હવે પુઠ્ઠાને ક્ષમક્ષિતિજ એટલે સીધો ધક્કો લાગે તે રીતે મારવાનો. હવે શું થશે, ઝડપથી તમે ધક્કો મારશો તો પત્તું આગળ જતું રહેશે અને 5 રૂપિયાનો સિક્કો ગ્લાસમાં શું થઈ જતો, અંદર જતો રહે છે. આવું થવાનું મુખ્ય કારણ શું છે, તો કે જડત્વનો નિયમ. જડત્વનો નિયમ હું કહેતો હતો કે પદાર્થ જે અવસ્થામાં હશે તે અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરશે. તો અહીંયા પદાર્થ સ્થિર અવસ્થામાં રહેવાનો પ્રયત્ન, તો 5નો સિક્કો સ્થિર અવસ્થામાં રહેવાનો પ્રયત્ન, કે નીચે કોઈ વસ્તુ ન હોવાના કારણે તે શેમાં, તો કે ગ્લાસમાં પડી જાય છે. પાણી ભરેલા ગ્લાસ. હવે પ્રવૃત્તિ નંબર 9.3. પાણી ભરેલા ગ્લાસ કોઈ ટ્રે પર મૂકો. ટ્રેને હાથથી પકડી જેટલું થઈ શકે તેટલા જોરથી
ગોળ ફરવો, એટલે કે પાણીનો ભરેલો ગ્લાસ ટેમાં મૂકવાનો અને જેટલું ગરમ ગોળ ફરવાનું. તો શું થશે? આપણને ખબર છે કે ગ્લાસ એક બાજુ નમી જશે અને પાણી ઢોળાઈ જશે. આપણે જોઈ શકીએ છીએ કે પાણી છલકાય છે, અથવા તો પાણી શું થઈ જાય, છલકાઈ જાય છે. શું હવે તમે સમજ્યા કે રકાબીમાં ચાનો કપ રાખવા માટે ખાંચો કેમ આપેલો હોય છે? અચાનક ધક્કો લાગવાથી સ્થિતિમાં રકાબીનો ખાંચો કપને ડગમગ થઈને ગબડી પડતો અટકાવે છે. શું કીધું? આપણને કીધું કે રકાબીની અંદર તમે જોશો તો કપ મૂકવાનો ગોળ ખાંચો હોય છે. અહીંયા ત્યાં જ્યારે તમે ટ્રેની અંદર ગ્લાસ મૂક્યો ત્યારે ખાંચો ન હતો, જેના કારણે શું થઈ ગયો, ગ્લાસ નમી જો. જ્યારે રકાબીમાં ક્યારેક ધક્કો લાગે અચાનક તો શું થશે, તો શક્યતા એવી છે કે ખાંચાના કારણે કપ નમી શકે નહીં, જેના કારણે ચા ઢોળાઈથી અટકી શકે. વધારે પડતો ધક્કો લાગે તો શું થાય, કપ પડી જાય, પરંતુ ખાંચાના કારણે થોડુંક સમતોલન જાળવી શકાય. તે માટે આપણને હું રકાબીની અંદર એક ખાંચો આપવામાં આવે છે, જે કપ મૂકવા માટે હોય છે. હવે ટોપિક નંબર 9.3, જડત્વ અને દ્રવ્યમાન. દ્રવ્યમાન એટલે દળ. તો કે જડત્વને અને દળને શું સંબંધ છે? શું દરેક વસ્તુનું જડત્વ સમાન હોય છે? દરેક વસ્તુનું જડત્વ સમાન હોય છે. ઉદાહરણ દ્વારા સમજીએ, જે બુકમાં આપ્યું છે અત્યાર સુધી આપણે ઉદાહરણો તેમજ પ્રવૃત્તિ દર્શાવે છે કે પ્રત્યેક વસ્તુ પોતાની ગતિની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે. જો તે સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અને ગતિમાન અવસ્થામાં હોય તો સતત ગતિમાં રહેવાનો પ્રયત્ન કરે છે. વસ્તુના આ ગુણધર્મને શું કહેવામાં આવે છે? જડત્વ કહે છે. તો આપણને ખબર છે કે જડત્વનો નિયમ અને ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ સરખો હતો. શું? તો કે દરેક વસ્તુ જે અવસ્થામાં હોય તે જ અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરે. કોઈ વસ્તુ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર રહે, ગતિમાન અવસ્થામાં હોય તો ગતિમાં રહે. તેનું કહેવાય છે પદાર્થનું જડત્વ. હવે આપણે સમજીએ કે દરેક વસ્તુનું જડત્વ સમાન હોય છે, કે દરેક વસ્તુનું જડત્વ સમાન હોતું નથી. શું લેવા? તો કે ઉદાહરણ તરીકે એક ફૂટબોલને કિક મારો અને તેવડા જ માપનો એક પથ્થર છે, તેને બંનેને કિક મારો તો શું થાય? આપણને ખબર છે ફૂટબોલને આપણે પગ વડે ધક્કો મારી એટલે કે કિક મારીએ તો ફૂટબોલ ગતિમાં આવે, પરંતુ જો આપણે પથ્થરને કિક મારીએ તો પથ્થર હલે પણ નહીં અને આપણા પગને ઈજા થઈ શકે. અહીંયા શું થયું? તો કે ફૂટબોલને થોડુંક બળ લગાડતા તે ગતિમાં આવ્યો, જ્યારે શું થયું તો કે પથ્થરને કિક મારતા તે હલતો નથી. બીજું એક ઉદાહરણ લઈએ, એક ખાલી બોક્સ લઈએ અને એક પુસ્તકોથી ભરેલું બોક્સ લઈએ. ખાલી બોક્સને ગતિ કરાવવા માટે અને પુસ્તકથી ભરેલા બોક્સને ગતિ કરાવવા માટે સરખું બળ લગાડવું પડે? તો કે ના, પુસ્તકથી ભરેલા બોક્સને ખસેડવા માટે વધારે બળની જરૂર પડે. એવું ને એવું એક ઉદાહરણ લઈએ, કોઈ રેકડીને ચલાવવા માટે જેટલા બળની જરૂર હોય તેટલું જ બળ જો આપણે ટ્રેન ઉપર લગાડીએ તો શું થાય, તેની ગતિમાં અવગણ્ય નહેવત ફેરફાર પડે, એવું બને કે તે હલે પણ નહીં. આવું થવાનું કારણ શું છે? તો કે ભારે વસ્તુ કે જેનું દળ વધુ હશે તેનું દ્રવ્યમાન વધુ હશે, એટલે કે તેનું જડત્વ પણ કેવું હશે, વધુ. જેનું દ્રવ્યમાન વધુ તેનું જડત્વ વધુ હોય છે. આપણે આ ચાર ઉદાહરણ ઉપરથી એવું કહે છે કે કોઈ ભારે વસ્તુ એટલે કે જેનું દ્રવ્યમાન એટલે કે જેનું દળ વધુ હોય છે તેનું જડત્વનું મૂલ્ય કેવું હોય છે, વધુ છે. કારણ કે આપણે બધા જ ઓલામાં ક્ષેત્રફળ બંનેના સરખા, જો ફૂટબોલ અને પથ્થરનું ક્ષેત્રફળ કેવું, સરખું, પરંતુ પથ્થરનું દળ કેવું હતું, વધુ, એટલે કે તેને જડત્વ વધુ હતું. પછી પુસ્તકનું બોક્સ અને ખાલી બોક્સ ક્ષેત્રફળ બંનેના કેવા, સરખા, બંનેના દળ અલગ અલગ હતા. રેકડી અને ટ્રેન, તો કે બંનેના દળ કેવા છે, અલગ અલગ હોય છે. તો અહીંયા આપણને એવું કીધું છે, શું બધી જ વસ્તુનું જડત્વ સમાન હોય છે? તો કે ના, આપણે જાણીએ છીએ કે પુસ્તકથી ભરેલા બોક્સની સાપેક્ષે ખાલી બોક્સને ધક્કો મારવો સરળ છે. તે જ રીતે જો આપણે એક ફૂટબોલને કિક મારીએ તો તે દૂર સુધી ગતિ કરે છે, જ્યારે તેટલા જ બળથી એટલી સાઇઝના પથ્થરને કિક મારીએ તો તે ભાગ્યે જ ગતિ કરે છે.
છે. એવું પણ બની શકે કે આવું કરતી વખતે આપણા પગને ઈજા પણ થાય. તેવી જ રીતે પ્રવૃત્તિ 9.2માં 5ના સિક્કાને બદલે જો 1 રૂપિયાનો સિક્કો લઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે આ ક્રિયા કરવા માટે આપણે ઓછા બળની જરૂર પડે. એક હાથ લારીને ગતિ કરાવવા માટે જેટલા બળની જરૂરિયાત હોય છે તેટલું જ બળ જો ટ્રેન પર લગાડવામાં આવે તો તેની ગતિમાં અવગણ્ય ફેરફાર થાય, ન ગણી શકાય તેવું. કારણ કે હાથ લારીની સાપેક્ષે ટ્રેન પોતાની ગતિમાં ફેરફારનું વલણ ઓછું ધરાવે છે. આ રીતે આપણે કહી શકીએ કે ટ્રેનનું જડત્વ હાથ લારી કરતાં વધુ છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે ભારે વસ્તુનું જડત્વ વધારે છે. માત્રાત્મક રૂપે કોઈ વસ્તુનું જડત્વ તેના દ્રવ્યમાન દ્વારા માપી શકાય છે. આમ આપણે જડત્વ તથા દ્રવ્યમાન નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકીએ. જડત્વ એ પદાર્થનું એવું કુદરતી વલણ છે જે પદાર્થની સ્થિતિ કે સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર કરવાનું કરે છે, વિરોધ કરે છે. કોઈ પણ વસ્તુનું દ્રવ્ય તેના જડત્વનું માપ છે. કોઈ પણ વસ્તુનું દ્રવ્યમાન એટલે કે દળ તેનું જડત્વનું માપ આપે છે. આપણે અહીંયા એટલા ઉદાહરણ દ્વારા જોયું તો કે પ્રવૃત્તિ 9.2 શું હતી, તો કે કડક કાચના ગ્લાસ ઉપર કડક પૂઠું મૂકી ઉપર 5નો સિક્કો. 5ના સિક્કાની જગ્યાએ તમે જો રૂપિયાનો સિક્કો મૂકો તો ઓછું બળ લગાડવું પડે, કારણ કે 5નો સિક્કો ભારે છે અને રૂપિયાનો સિક્કો ઓછો છે. તો રૂપિયાનો સિક્કો ઓછો હોવાને કારણે તેનું જડત્વ કેવું હોય છે, ઓછું હોય છે. અહીં આપણે આ ટોપિકમાં એવું સમજ્યા કે જડત્વનું મૂલ્ય પદાર્થના દ્રવ્યમાન એટલે શેની ઉપર, દળ ઉપર આધાર રાખે છે. જેમ પદાર્થનું દળ વધુ હશે તેમ તેનું જડત્વનું મૂલ્ય વધુ હશે. જડત્વ એટલે શું, તો કે પદાર્થ સ્થિર હોય તો સ્થિર અને ગતિમાં હોય તો ગતિમાન સ્થિતિમાં રહેવાનો પ્રયત્ન કરે છે. એની ઉપરથી આપણે આ શું સમજ્યા, તો કે જડત્વ અને દ્રવ્યમાન વચ્ચે શું સંબંધ છે. તો અહીંયા જેમ પદાર્થનું દ્રવ્યમાન એટલે કે દળનું મૂલ્ય વધુ હશે તેમ જડત્વનું મૂલ્ય વધુ હશે. તમને ક્યારેક એવા ઉદાહરણ આપીને પૂછવામાં આવે કે આ બે વસ્તુમાંથી કોનું દ્રવ્યમાન એટલે કે જડત્વ વધુ છે, જો આપ્યું નીચેના પૈકી કોનું જડત્વ વધુ છે, રબરનો દડો અને તેના પરિમાણનો પથ્થર, તો કે પથ્થરનું દ્રવ્યમાન કેવું હોય છે વધુ. સાયકલ કે ટ્રેન, તો કે ટ્રેનનું દ્રવ્યમાન કેવું હોય છે વધુ. 5 રૂપિયાનો સિક્કો કે રૂપિયાનો સિક્કો, તો કે 5 રૂપિયાનું દળ વધુ છે તો તેનું દ્રવ્યમાન કેવું થશે, વધુ થાય છે. આગળના વિડીયોમાં આપણે ન્યૂટનનો ગતિનો બીજા નિયમ વિશે અભ્યાસ કરીશું.